પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસે નારંદા સ્કૂલ જેની અંદર 700 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ગ્રીન પાર્ક સોસાયટી પાસે નારંદા હાઈસ્કૂલ ખાતે 700 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેને લઈને આવવા જવા માટે રસ્તો તૂટી ગયેલો હોય, ગંદકીનું સામ્રાજ્ય હોય, ગટર ઉભરાતી હોય તેને લઈને વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. તેને લઈને રાધનપુર ખાતે આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તો રિપેર જાતે કરવા માટે મજબૂર બન્યા. સાથે સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે રેલી લઈને પહોંચ્યા. નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપેલ, રોડ રસ્તા અને સ્વચ્છતાની માગણી કરી. જોજો તાત્કાલિક ધોરણે આ કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી આપવામાં આવી. રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અડરના વોર્ડ નંબર 4ની અંદર આવેલ નાલંદા સ્કૂલની હાલત આવવા જવા માટે બહુ જ ખરાબ હોવાના કારણે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે પરેશાની. 700 વિદ્યાર્થીઓ ધોરણ 5 થી 12ના રેલી કાઢી અને રસ્તા રિપેર કરવાની માંગણી કરી રહ્યા છે. ગંદુ પાણી દૂર કરવા માંગણી ઉઠવા પામી છે. અલીક મલેક, જેડેશ ટીવી, રાધનપુર.